શું કે છે, દુનિયાના પ્રશ્ન શું છે, હું ને મારું છે કે નહીં, કોઈ ઘર એવું છે ખખડાટ વગરનું, એક અઠવાડિયું બોલો કોઈના ઘરમાં એમને નહીં ગયું હોય શાંતિથી, થાય કે ન થતું, બધાને પ્રશ્ન અહમ અને મમત્વ બે મૂળિયા છે દુઃખના, બધાના ઘરમાં અહમ મમત્વ થાય, હું કરું એ બરાબર કરું, બીજા કરે એમાં શંકા કુશંકા ખોટકા જોવી, એમાં હું બરાબર જ કરું છું, અહમ એટલું બધું માણસની અંદર ભરેલું છે ને મમત્વ ભરેલું છે. રામાયણમાં વાલ્મીકિ ઋષિ એવું લખે કે રાવણની અંદર છે ને એકલો કામ વાસના નહોતી, અભિમાન પણ હતું અને લોભ પણ હતો. વાલ્મીકિજી લખ્યું છે કે રાવણે બધા ઋષિ મુનિઓને કીધું આવી કે તમે મને ટેક્સ ભરો, ઋષિ કેમ તો દયા પ્રભુની કરીને ખાઈ છે ભીખ માંગી, તમને છે નો ટેક્સ, અમારે કઈ છે હું ભાઈ કે કઈક તો ખાવું છું ને એમાંથી આપો મને. બધા ઋષિ મુનિઓ ભેગા થયા, એક કળશ કુંભ બનાવ્યો અને બધાની આંગળીમાં ચેકા મૂક્યા, હજારો ઋષિ હોય અને લોહી ભર્યો અંદર અને રાવણને મોકલાવડાયું. એ રાવણ નું મોત નું નિમિત્ત હું બન્યો એ લોહી, એમાંથી સીતા માતાનો જન્મ થયો આવે છે. તો અહમ છે ને દરેક માણસ ની અંદર ભરેલું છે, મારું અને હું, હું બધું ભેગું કહેતો હું કઈક છું, એ હું નીકળી જાય ને માણસ ને શાંતિ થાય. દરેક માણસ ને આ પ્રશ્ન છે. ભગવાન આમાં લખે છે કે એવા સાધુ નો સંગ દેજો જેની અંદર અહમ નથી ને મમત્વ નથી. અને આપણે તો એવા સાધુ ને હોધવા નથી જવાના, આપણે તો યોગી બાપા ને પ્રમુખ સ્વામી એવા ગુરુ મળ્યા છે કે અહમ હોધો તો જડે નહીં છે. યોગી મહારાજ ત્યાં ગયા છે અયોધ્યામાં અને જૂના મંદિરમાં ઉતારો કર્યો, યોગી બાપાએ ઉતારો કર્યો એટલે યોગી બાપા મેળા પર કથા કરે, બધા મહંતો હોય ને અને એ બધા ઉપર બેઠેલા બાપા જોડે મંદિરના બધા કારભારી, ને નાના નાના સંતો નીચે, આપણા નાના સંતો રસોઈ બનાવે 50-60 માણસો અને એ લોકોને નાના 2-3 સંતો હતા નીચે, આપણા સંતો કીધું કે વાસણ આપો ને, તે નાની નાની તપેલી આપે હાવ જીવી જીવી. પેલા કે ભાઈ આમાં તો 15 જણની રસોઈ થાય, અમે 60 જણા છીએ, આ મોટા તપેલા પડી આપો ને, કે મોટા તમારા માટે નથી કે લઈને આવું છું ને, એ કે પણ આવી ગયા છે અને આશરો આપ્યો છે તો આપણે ફરીને ભાઈ કઈક જોશું. તે આપણા સંતો થોડાક બોલ્યા, ભાઈ આપણને ઉડકીને મૂકી દઈશું, ક્યાં ઘસાઈ જવાના છે. તો પેલા સંતો ખીજાણા કે હાલતા થાવ, ઘસાઈ જવાના નથી, ઘસાવાના અમારા તપેલા છે. બિચારા કાર ભરીને કઈ વાંધો નતો, ઉપલી કોરટ તો માફ કરે પણ નીચલી કોરટ થોડે નહીં આપણે. અને પછી યોગી બાપા તો એવા બુદ્ધિશાળી, અને બાપાને ખબર પડી કે અવાજ વધ્યો છે કઈક, યોગી મહારાજ કે કીર્તન ગાઓ, એટલે કીર્તન ગાય ને એટલે અવાજ દબાઈ જાય, અને બાપા દાદરો ઉતરી નીચે આવ્યા. જૂના મંદિરના નાના નાના 4 સંતો હતા ને એને બાપાએ 5 દંડવટ કર્યા સીધા જ, અને યોગી બાપાએ હાથ જોડ્યા, બાપા કે ફરીને આવશો ને ત્યારે વાસણ ભેગા લાવશો, તમે તો સંતો તો દયાળો હોય, દયા કરીને આપોને મેં ઉડકીને સાફ કરીને મૂકી દીધું. પેલા કે હારું લઈ જાઉં, પણ બાટક્યા વધતો કઈ ન મળે. યોગી બાપા છે ને કઈ અહમ જેવું જ નહીં, કશું જ નહીં. આપણા શાસ્ત્રીજી મહારાજ જૂનાગઢ જિલ્લામાં ગયા પંથીથી કરવા, માંગરોળ પીપલાણા બધી, એમાં વિરોધો યોગ તો શરૂઆતમાં સખત હતો આપણો, અને એમાં ક્યાંય ઉતારો મળે નહીં, અને 20 જણા ભેગા, 8-10 સાધુ ને 12 હરિભક્તો, એમાં એક આશ્રમમાં ગયા શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા ને નિર્ગુણ સ્વામી ભેગા. નિર્ગુણ સ્વામી તો વડતાલના કોઠારી હતા, જેઠા ભગત નામ હતું, મુખ્ય કોઠારી હતા, ઘેગોળના કોઠારી નહીં, પેલા નીચેના મુખ્ય કોઠારી હતા જેઠા ભગત, પીસ ગામના. એ સ્વામી ભેગા નીકળી ગયેલા છે કોઠારી પદ મૂકી, અને ચરોતરના પટેલ, એટલે બોલે આમ છૂટથી થોડું, અને એક બાવાના આશ્રમમાં રાત્રે 10 વાગે આશરો મળ્યો, અને યોગી બાપાએ કીર્તનો ગાયા સંતના મહિમાના, નારદ મેરે સંત છે અધિક અને કોઈ. તે પેલો બાવો હરિભક્તો કે કેટલો સંતનો મહિમા લખ્યો છે, કોઈ પગેટ લાગ્યા નહીં મને. અમે બોલવા મળ્યા યોગી બાપા, નિર્ગુણ સ્વામી કે તારી જેવાનો મહિમા નથી રખડેલો, આ તો શાસ્ત્રી મારા તો મહિમા છે. બાવો તો ખીજાણો કે મને આવો કીધો, નીકળો બહાર અત્યારે. તે હવારે જશો દંડો લીધો નીકળવું છે, તે રાત્રે 10:30 બહાર કાઢ્યા. શાસ્ત્રી મારે કે પણ હું ખાવા બોલ્યા આવું, તમે શાંતિથી હોઈ રહ્યા તો એ કે પણ એ મહિમા પોતા માટે લે આવે, એ તો ચલમ પીતો હોય કે સંતનો મહિમા કેટલો. શાસ્ત્રી મારે કે પણ તમારે કેવું હોય તો હવારે નીકળતી વખતે કેવું છું ને, અત્યારે ક્યાં તેને ઉભું રહેવું આપણે, રાત્રે 10 વાગે. સંતનો મહિમા તો છે પણ કેવા સાધુ, જેની અંદર અહમ નથી ને મમત્વ નથી, હોજુ જડે નહીં અહમ.
પ્રમુખ સ્વામી મહારાજ ના તો ઘણા બધા ગુણો છે, પણ ભગવાન સ્વામિનારાયણ ની વાત કરીએ તો શ્રીજી મહારાજ એમને વાતો વર્તન વગર નથી કરતા. સહજાનંદ સ્વામી પોતે નીલકંઠ વર્ણી રૂપે રહ્યા છે, પધાર્યા અને એક બે પૈસા મામૂલી માણસ ના સંદાસ સાફ કર્યા બે મહિના સેવકરામ ના. અને લોજ માં મહારાજ આવ્યા, 10 મહિના સુધી શ્રીજી મહારાજે સાધુઓના કપડા ધોયા, રસોઈ કરે અને વાસણ ઉડકે, ઝાડુ ફેરવે અને પછી ભીખ માગવા રોજ જાય. પુરુષોત્તમ નારાયણ પરમાત્મા અનંત બ્રહ્માંડો ને છે ને એના ઈશારે આમ ના છે. એ ભગવાન સ્વયં મુક્તાનંદ સ્વામી આજ્ઞામાં 10 મહિના રહ્યા ને છાણ ભેગું કરે બજારમાં. શ્રીજી મહારાજ નો કે મુક્તાનંદ સ્વામી ને કે 4 વેદ ભણીને આવ્યો છો ને, અષ્ટાંગ યોગ સાચો છે, મજૂરી શું કરાવો, કિંમત છે કે નહીં માણસ ની કઈ કે નો કે બોલ્યા. ભગવાન ભગવાને અહમ રાખ્યું છે કોઈ દાડો? શ્રીજી મહારાજ તો પગ બોળાયો સંતો ને પાણી પોતે પી ગયા છે કે ઘોડી માણકી બીમાર પડી છે એટલે પગ બોળો, એ પ્રસાદી નું પાણી મહારાજ પી ગયા. એક નિત્યાનંદ સ્વામી નો તો બોલ્યો કે ઘોડી માંદી પડી હોય તો મહારાજ હાથ પહેરવાનું મટી જાય, આપણા પાણી ની શું જરૂર પડે. પણ બધા હોય ને બિચારા ભોળા સંતો કે મહારાજ ની આજ્ઞા પાડવા પડ્યા, પગ બોલ્યા. પરમહંસો ને સહજાનંદ સ્વામી ધૂળમાં દંડવડ કર્યા છે, મુક્તાનંદ સ્વામી ને ફલગુ નદી છે સારંગપુર માં, એ નદીના પટ ઉપર વળાવા ગયા ને ઝરિયાની વસ્ત્રો પહેરાવ્યા અને ઘોડી પર બેહાર્યા ને મુક્તાનંદ સ્વામી નીકળ્યા ને મહારાજ વાંહેથી દંડવટ કરવા મળ્યા. મુક્તાનંદ સ્વામી પાછળ મહારાજ તમે રવા જો કે સ્વામી બે દંડવટ કરી લેવા જવું. શ્રીજી મહારાજે એટલું માન રાખ્યું નથી. આજે દુનિયામાં જે કઈ પ્રશ્ન છે ને એ માન ના જ છે. બોલો બાર બાર કર્યું અમને કોઈ પૂછતા નહીં. ઉંમર વાળા હોય ને એને વધારે મન દુખાનું જ હોય છે, હવે ઘરમાં મને કોઈ પૂછતું નથી. ભાઈ તમને 8 વર્ષ તો પૂછ્યું, હવે બીજાને પૂછવા દો ને, કેટલું પૂછવાનું પછી. પણ ઉંમર વાળા રિટાયર થાય ને એને મન દુખા જ હોય, અમને કોઈ પૂછતું નથી, કોઈ આમ કહેતું નથી, થાય છે કે નથી થતું. અહમ છે ને યાળો ખબર નહીં, આમ પકડાતું નથી. માયાની મોટ પતે મીઠા જાણ છો, જેમ આવ્યું નદીએ પાણીનું પૂર છો, ધન છો બનને તેની પેઠે જીવવું, આ કતણા જેમ ઉડી જાશે તુર રે, ભવસાગર નો પાર ન આવે પ્રભુ વિના. માયાની મોટપ કેવી છે? મિચ્છા છે, કોઈની રહી છે? આ દુનિયાની મોટપમાં મોટપમાં માણસનો જન્મ ખલાસ થઈ જાય. હું હમણાં સુરત ગયો છો ને, 18 મહિના પહેલા આવ્યો ને, ત્યારે સુરત સભા કરી છે, બહુ મોટી સભા, એમાં બધા પૈસા વાળા બહુ આવ્યા હતા, સુખી માણસો અને બધા હીરાના મોટા મોટા વેપારીઓ, ઘણું બધું માણસ બેઠું હતું. પછી વાત કરી કે પૈસા શેના માટે પીળાવવાના? શાંતિ માટે. પણ પૈસા છે ને એ તમને દંડવટ ન કરવા દે, તમને મંદિરની સેવા ન કરવા દે. પૈસા વાળા માણસ દંડવટ કરે, અહમ અડો આવે. ભગવાન આગળ નડે, માણસ આગળ તો નડે, ઠાકોરજી આગળ નો એને દંડવટ કરવા શરમ આવે. એટલે ભગવાન આગળ તો મોટો વડાપ્રધાન કરોડો આવે ને તો ધૂળી નથી. ભગવાન તો શું તત્વ છે, આમાં ભગવાનનો મહિમા કહેશે આપણે વચનામૃતમાં. તો અહમ આડું આવે માણસ. પૈસા વાળા હોય, હવે તમારે કપડાને હાંચવાની જરૂર છે કે શરીર હાંચવાનું છે? વધારે છે ની જરૂર છે શરીર હાંચવાની, બરાબર ને? શરીરની જરૂર છે કે આત્માની વધારે જરૂર છે? એ આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને ભૂલવું પડે. અહમ બધું શરીર હાથે ભરાડેલું છે, જ્ઞાતિમાં છે, પૈસામાં છે, સત્તાઓમાં છે. પૈસા વાળા માણસ જોજો તમે, મોભામાં મોભામાં જ મરી જાય. મંદિરમાં આવે ને તો રહોડામાંથી ઓફિસ બધું આટા માર્યા કરે, એવું નહીં કે મારે જમવું છે, બે રાઉન્ડ મારે પછી મને કોઈ પૂછ્યું નહીં. પણ તું બોલ્ડ ખરાબ, જમવું તો તૈયાર જ છે, કોઈ ના પડે જમવાની. બસ સુકી ગયા હોય ને તોય ગયા, એ તો વોકિંગ કરવા નીકળો છો. માણસને બહુ બધું નડે. જો સોમાસામ લપસાન પડ્યા હોય ને તો પેલા આપણે કપડા સામું જોઈ લઈએ, બગડ્યા કેટલા. ના, એની સામું ન જોઈએ. કોની સામું જોઈએ? લોકો કોઈ ભાળી નથી ગયું ને, પછી કપડા સામું જોઈએ કેટલા પગલે આમ જોઈ લે. કોઈ ભાર્યું ન હોય તો અડધું તો કડવું થઈ જાય. આપણે લપસીની કોઈ જોઈ ન જાય વાંધો નહીં. આ બધી જગ્યાએ છે ને સાધુ હોય તો માન નડે, ગ્રસ્તને નડે છે, વિદ્વાનોને નડે છે, મોટા જ્ઞાનીઓને નડે છે, બધાને અહમ ભર્યું છે બધાને. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અહમ મમત્વ ટાળવાનું છે આપણે.
શું ટાળવાનું છે? અહમમત. પટેલ હતા, યોગી બાપા વાત કરતા કે પટેલ હતા ને, એને મજૂરો મળે ને, સિઝન બહુ હતી ખેતીની, બાજરો કરવાનો હતો. તો પટલાની વાત કરી કે ભાઈ આપણે ચિંતા નહીં કરવાની, આપણે છે ને હું વહેલી ઉઠીને રસોઈ તૈયાર કરી દઈશ, અને આપણે વહેલા જતા રહી ખેતરે, છોકરા હાટું રાંધી જ જશું આપણે, સાંજ સુધીમાં બે જ જણ પતાવી દઈશું કામ બધું, અને બધી સુખડી ને ભાખરી ને ચાક ને જે કઈ છોકરાને કરવાનું હતું બધું બનાવી, અને પેલું પાંજરા જેવું હોય ને મૂકવાનું ઘરમાં કબાટ જેવું નાનું, એમાં મૂક્યું. બપોરે 2 વાગે પટેલ આવ્યા, છોકરાને કીધું કે ભાઈ ખાવું હોય તો ભૂખ લાગે તો ખાજો, અમે જઈશ સાંજે આવશું, ઘર હાંચવજો રમજો. 2 વાગે પટેલ કઈ ભૂલી ગયા ને આવ્યા તો છોકરા તો ઢીલા ઢપ બારે બેઠેલા. એટલે કેમ ઢીલા છો કઈ કે ખાધું છે જ કોણી? કે તારે માં તો કીધી છે ને રાંધી જવાની છે, કે પણ અંદર ખાવા જઈએ ને તો હું હું અવાજ આવે છે. પટેલ ગયા ને પાંજરું ખોલ્યું તો બિલાડો બેઠેલો અંદર, પાંજરું ખોલે ને હું કરે. પટેલે લીધો ડંગોરો જોશ થી અને જે ઠપકાર્યો ને ભાગ્યો બિલાડો. વસ્તુ બધી હતી અંદર, પણ હું રૂપી બિલાડો ખાવા નથી દેતો. તમારા ઘરમાં સોફા હોય, એસી હોય, ગાડીઓ હોય, પણ હું છે ને એ કોઈને શાંતિ ન લેવા દે, લેવા દે તે કોઈને. બધાને રામાયણમાં વાંચો, કઈ કઈ ને હું નડ્યું, કઈ કઈ ને મંથરા દાસે, આમ તો કથા એની લાદી આવે છે કે દેવો એ સરસ્વતી ને કીધું તમે પ્રવેશ કરો મંથરા, આમાં કઈ કઈ ને કઈક કરો રામ જંગલમાં જાય એવું. પણ મંથરા દાસે કઈ કઈ ને હું કીધું કે સુઈ હું રહી છો, આ કૌશલ્ય માતા જો દાન આપે છે ગાદી બેહવાના રામ, તે કે સારું એમાં શું વાંધો, કે મને તો કઈ વાંધો નથી, પણ રાજમાતા કૌશલ્ય કહેવાશે, અને તે અત્યાર સુધી કૌશલ્યને દબાવ્યા છે, તે બદલો નહીં લે, તારે એની ચાકરી કરવી પડશે. તું દશરથ ને પાણી તને લાભ શું થયો, રામ ગાદી આવશે તો રામનો દીકરો જ પછી ગાદી પર બેસશે, પછી કોણ આવશે? પછી એનો દીકરો જ આવશે. અને લક્ષ્મણને તો વાંધો નહીં આવે, કારણ કે રામ જોડે હેત છે ને બહુ. અને શત્રુઘ્નને વાંધો નહીં, કારણ કે રામ લક્ષ્મણ નો ભાઈ છે, વાંધો તારા દીકરાને જ આવશે. જે એને કર્યું ને, જે કર્યું ને, એના અહંકારને જાગૃત કરી દીધો. અને કેવું માગ્યું એની કહી દીધું મંત્ર, અને કાલે હવારે 2 જ વાત સાંભળીશ. કઈ સાંભળીશ? મારું મૃત્યુ થશે કા રામ જંગલમાં જશે. અને કેવું પરિણામ લાવ્યા? આ અહમમત. રામના ઘરમાં બેઠું, પતિ પતિ વરે રામ ભગવાન રહ્યા એના ઘરમાં, ઘરના સભ્યો ઓળખ્યા નથી ભગવાન છે, જવા દે. પણ કૌશલ્ય માતા ને અહમ નહોતું, નકર જો પબ્લિક ને કીધું હોત અયોધ્યાની પ્રજાને કે હું તમારી પડખે છું, અને બડવો પોકારો બધા વિરોધ કરો, દશરથ ને કેદ કરો ને કઈ કઈ ને કેદ માં નાખી દો, રામ ને 2 થી ગાદી, આપણે બધા ભેગા થઈ યુનિયન થઈ જાય બધું. પણ થયું કઈ? સુમિત્રા તો હું કે છે લક્ષ્મણજીને કે એવું ન માનીશ કે કઈ કઈ જંગલમાં મોકલે છે, જંગલમાં તો તને સેવા મળે ને એટલે રામ જાય છે, કોઈની પર રાગદેશ રાખીશ નહીં. દશરથને, દશરથની જગ્યાએ રામને માનજે, અને મારી જગ્યાએ સીતાને માનજે, મા બાપની જેમ સેવા કરજે, જા. જો એને નડ્યું નહીં આ, અને એક માણસનું મન ખાટું થયું, આખા કુટુંબને વેર બિખેર કર્યું. અહમમત્વ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અહમમત્વ હોય ને ક્યાં સુધી કોઈ સુખી ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક પુનાજ ગામ છે, અને ત્યાં એક ગઢવી આપણા હરિભગત રહે છે, આપણે ખેડા જિલ્લાનું છે, માતર તાલુકાનું ગામ છે. હું સ્વામી સાથે ગયેલો છું, સ્વામીજી એમને પત્ર લખેલો છે, મને ફોન નહોતા વર્ષો પહેલા, કે તમે છે ને 25 જણની રસોઈ તૈયાર કરાવજો બ્રાહ્મણ મારફતે, અમે 10 સંતો છીએ, 15 હરિભક્તો છે, અને બપોરે એમને આવીને થાળ ધરાવશું ને જમીશું ને આરામ કરશું તમને, કારણ કે અમે 3 ગામ ફરી ફરીને આવવાના છે ને, અમારે ટાઈમ નથી રસોઈનો, તો રસોઈયાને બોલાવીને ચોખ્ખી રસોઈ બનાવડાવજો. પ્રમુખ સ્વામી મહારાજ હાડા બારે બધા સંતો લઈને ગયા. સંતો પૂછ્યું કે રસોઈ ક્યાં છે? કે ઘઉં સાફ કરી રાખ્યા છે ને લાકડા ફાડી રાખ્યા છે, ઝીણા દળાવા છે, ઝાડા કે છે, તેમ કયો એવા દળાવી, દળાવ્યા નહોતા, હવે હું થાય ટાંકી ફાટે નહીં ફેંકી આપડી. બાપા હસી પડ્યા, માણસ ની કિંમત છે ને પ્રસંગે થાય. આમ થતા ત્યારે કથામાં બધા ભ્રમરૂપ જ બેઠા છો ને જ બેઠા, કોઈ નામ ક્રોધ નથી, માન નથી, કઈ દેખાય છે આપણામાં? પણ સ્વામી ની કિંમત ને પ્રમુખ સ્વામી 100 ટસનું હોનું છે. એક પ્રસંગ દુનિયાનો કોઈ માણસ લાવે એનામાં એક ફોદો કાઢીએ કે સહજાનંદ સ્વામી નું એક વચન લોચ્યું હોય
બાપા ને મચ્છર બેઠો તું ખંભે, તો મેં ટાપલી મારી પૂછ્યા છે મચ્છર કઈ ખમે ઉપડી ગયું. સ્વામી કે હું છું? મેં કીધું આ મચ્છરું બેઠો છું. સ્વામી કે મારી નો નાખું ફૂક મારવી? મેં કીધું તમારું લોહી પીવે ને એને તો પતાવી જ દેવાય. સ્વામી કે મારા જે શિક્ષાપત્રી માં ના પાડી છે જો એના, આપણે તો છે ને કોક ની રાહ જોઈ, મચ્છર બે આપણી રેવાય? સ્વામી તો દેહ ભાવ થી પર છે, ક્યારનું છોટ્યું છું, હવે તો સાંજ આમ તરત થઈ જાય, ચાલુ પૂજમ થઈ જાય આપણને. સ્વામી કેવું કે છે શીશી મારે ના પાડી છે, કે જાણી માકડ ચાકડ જીવ ને મારવાની, નાના જીવ ને ન મારવા, ફૂક મારી ઉડી જાય. એક સહજાનંદ સ્વામી નું વચન લોપ્યું નથી પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામી તો હસી પડ્યા, અને સંતો ને કેવું થાય, તો બાપા નો હસી પડ્યા હોત ને તો સંતો તો તૈયાર હોય થોડા, પણ સ્વામી હસી પડ્યા. સ્વામી કે તમે કયો ને એવા દળાવી ઘઉં? એ કે બાપા લાડવા કરવાના છે. સ્વામી કે વાંસુ ની જાડા દળાવો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કસોટો મારી અને મુઠિયા તળવા બેસી ગયા હતા. ચૂલા ને ચૂલો હતો, ગેસ બેસે નું, અને 2:30 વાગે જમ્યા. સંતો ને બબે લાડવા આવ્યા. બાપા કે સંતો આ લાડવા મીઠા લાગશે ને એવા એ કઈ નહીં લાગે, કારણ કે જાતે કે 2:30 વાગ્યા ભૂખ ઉખડી હોય બરાબર ની. તો સ્વામી બાપા ને છે ને અહમ અને મમત હોય ક્યારેય કોઈની જોડે. સ્વામી તો પ્રેસિડેન્ટ આ સંસ્થા ના થવું છો ને, શાસ્ત્રીજી મહારાજે 3 ટપાલો લખી છે. પહેલી ટપાલ લખી 28 વર્ષની ઉંમર બાપાની, કે તમે આ સંસ્થાના પ્રમુખ તમને બનાવવા છે અને અમારી બહુ ઈચ્છા છે. પ્રમુખ સ્વામી જવાબ લખ્યો કે મારી કરતા ઘણા મોટા સંતો છે, અનુભવી છે, જ્ઞાની છે, અને હું તો નાની ઉંમરનો છું ને મને રવા દો. શાસ્ત્રીમાં જ બીજી પત્ર લખ્યો. પ્રમુખ સ્વામી ના પડે એટલી બધી જવાબદારી હું સંભાળી ન શકું, બહુ નાનો છું અને મારી જરાય ઈચ્છા નથી, મને આગ્રહ ના કરશો. પછી સ્વામી હકા બાપુ ને વિનાયકભાઈ રાવ હતા, વિનાયકભાઈ શેઠ, આપણે ચંપકભાઈ શેઠ સોરી અમદાવાદના, એને કીધું કે તમે સમજાવો. અને પ્રમુખ સ્વામી ને 3-3 વાર સમજાવ્યા, ત્યારે પ્રમુખ થયા છીએ. લોકોને કહે નહીં તમે મને ભાઈ મદદ કરજો, શાસ્ત્રીમાં વિચાર કોઈ વિઘ્ન ન નાખી દોજો, એવી રીતે નથી કામ કર્યું. અને પ્રમુખ બન્યા કેવું પ્રવચન કર્યું, તમારા બધાની સેવા કરી શકું. આ કોઈ પ્રમુખ બને તો પેલો હું વિચાર કરે હું બધાને હરખા કરી નાખવાના છે. આમ રિપેરિંગ સાંભળે ખબર, સત્તા આવે ને ત્યારે બહુ કેફમાં હોય માણસ. અને તે દાડે વાસણ ઉડક્યા પ્રમુખ સ્વામી મહારાજે, 250 માણસ ની રસોઈ ના વાસણ પ્રમુખ સ્વામી એકલા ઉડક્યા, કોઈ મદદ માં જ નતું. પ્રમુખ બન્યા ને જમણવાર પચો ને તરત વાસણ ઉડક્યા. સ્વામી બાપા એ કોઈ માન જેવું રાખ્યું નથી, એટલા માણસો માનતા હોય દુનિયામાં, પાર્લામેન્ટમાં સ્વાગત થતા હોય જેના, અને એટલા જેને કે સંતો મરી મટવા તૈયાર હોય પ્રમુખ સ્વામી માટે, લાખો ભક્તો પોતાના જીવન બલિદાન આપવા પૃથ્વી પર એક માણસ લાવો એવો, કે જેના માટે માણસો એટલા ભોગ આપનારા હોય, સમર્પણ થઈ ગયા હોય. તમે આખી જિંદગી ધોવાઈ જાવ ને સંસારમાં, એક માણસે સમર્પણ તમને, એ તો હાથ જોડીને ઘરમાં રહ્યો છો ને એટલે હરખું હાલે, હમણાં તમે આગા પાસે થાવ તો તમને મૂકીને ભાગી દે. એટલું રળો છો ને એટલી મહેનત કરો છો ને ત્યારે તમને લાગે આમ હેત છે. સ્વામી બાપા માટે આ બધા સંતો જુઓ, આ ભણેલા છે ને, BA થયેલા છે ને, એન્જિનિયરો થયેલા છે, માસ્ટર એન્જિનિયરો થયેલા છે, ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયરો છે. આપણે ત્યાં આ બધા સંતો બેઠા ને લોકો હું લુગડા ઉઠીને બેઠા છે, સાધુ બાવળ લાગે ઘરે હોય ને પહેવાનું જે ઓફિસમાં, આપણને આ બધા જોરદાર સંતો છે આપણા. તો પ્રમુખ સ્વામી મહારાજે એટલા બધા બાપાને મેં બોચાસનમાં કીધું કે બાપા એટલા બધા તમારા શિષ્યો છે ગુરુ પુણ્ય મેં બધા આવ્યા આશીર્વાદ લેવા, તમને લાગે છે હું આ બધાનો ગુરુ છું? સ્વામી કે ભલા માણસ આવા હું વિચાર કરો છો? મને કે આપણે ગુરુ થવા આવ્યા, આપણે બધાને સેવક થવા આવ્યા છીએ. સ્વામીને પૂછ્યું હું થવું ગમે તો હું કીધું સેવક થવું ગમે. સાહજિક બોલે છે, ગોઠવીને જ બોલતા. હજારો પ્રસંગો છે બાપાના, તો 5 દાડા કથામાં કહેશું. તો ભગવાન સ્વામિનારાયણ એમના બધા પરમવંશો પણ કેવા હતા, અહમ શૂન્ય હતા. ગુણાતીતાનંદ સ્વામીને માર્યા ઉગા ખુમાણે, હવે એવા હજારો ઉગા ખુમાણ આવે ને ગુણેશ શ્રાપ આપે ને ઉભાનું ઉભા હળગી જાય, આખું બ્રહ્માંડ હળગી જાય. અક્ષર બ્રહ્મનો અવતાર હતા ગુણેશ સ્વામી, માર સહન કર્યો એટલું નહીં પણ એને દીકરો થાય એવા આશીર્વાદ આપ્યા છે. મુક્તાનંદ સ્વામી ભીખ માગે, નિત્યાનંદ સ્વામી ભીખ માગે, બ્રહ્માનંદ સ્વામી ભીખ માગે, હલાવી નાખે ને એવા પ્રસંગો છે. એક કોથળાનું કંતાન પહેરવા નથી આપતા, આપણે તો હાંચવા હાંચે બધ કરવા પડે છે. સમય હોય તો 10 સાધુ બિચારા એમ જ રોકાય, કોઈ ખોટું ન લખી જાય. કાસના વાસણને હાંસવા પડે, આપણે કાસના વાસણો છે તો ફૂટી જશો ગમે ત્યારે, અને ફૂટશો તો બીજા પગમાં ભાગશો. પાછું સોનાના વાસણ થવાનું કેવા, ભાંગી જાય તો કિંમત ન ઘટે.
કાસના વાસણ જેવા રહેવા નહીં. સત્સંગમાં આપણે ઘરમાં રહેવું તો કોની જેમ રહેવું? મહેમાનની જેમ. સત્સંગમાં કેમ રહી છે? મહેમાનની જેમ. આપણે હાંસવા પડે ઘરમાં? હાંસવા પડે? તમને હાંસવા જ ન પડે કોઈ નહીં. અહમ રાખવાનું નહીં, એટલું નહીં રાખવાનું. ખાડામાં પાણી ભરાય, ટેકરામાં ભરાય. હનુમાનજી માન મૂકી દીધું, દાસ થયા, દુનિયામાં પૂજાય છે. કેટલા મંદિરો છે ભક્તોના, અહમ મૂકી દીધું જ બધા. તમે જો સાઈબાબાના મંદિર, જલારામ બાપાના મંદિર, હનુમાનજીના મંદિર, એ કઈ ભગવાન છે? ભક્તોના મંદિરો કર્યા ભગવાને, બધું મૂકી દીધું.